ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. નજર નાખે મહત્વના સમાચાર પર. ભારત રત્ન અને પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની અસ્થિઓ સેનાના વિશેષ વિમાનથી દહેરાદૂન લાવવામાં આવ્યા હતા. ત્યારબાદ અહીંથી અસ્થિઓને હરિદ્વાર લઈ ગયા હતા, જ્યાં ગંગાના પૌડી ઘાટ ઉપર વિસર્જિત કરવામાં આવી હતી. ભારત રત્ન અને પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની અસ્થિઓ સેનાના વિશેષ વિમાનથી દહેરાદૂન લાવવામાં આવ્યા હતા. ત્યારબાદ અહીંથી અસ્થિઓને હરિદ્વાર લઈ ગયા હતા, જ્યાં ગંગાના પૌડી ઘાટ પર વિસર્જિત કરવામાં આવી હતી. આ દરમિયાન અટલજીના પરિવારના લોકો ઉપરાંત ભાજપ અધ્યક્ષ અમિત શાહ, ગૃહરાજ્યમંત્રી રાજનાથસિંહ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર રાવત ઉપસ્થિત રહ્યા હતા. આ પહેલા સવારે પરિવારના લોકોએ અટલજીની અસ્થિઓને સ્મૃતિ સ્થળથી સંચિત કરી હતી. 16 ઓગસ્ટના રોજ દિલ્હી એઇમ્સમાં અટલજીનું અવસાન થયું હતું. બીજેપી પ્રવક્તા ભૂપેન્દ્ર યાદવે જણાવ્યું, અટલજીની અસ્થિઓને દેશની 100 નદીઓમાં વહેવડાવવામાં આવશે. આ ઉપરાંત 20 દિવસ સુધી દેશના તમામ રાજ્યોમાં પ્રાર્થના સભાઓ રાખવામાં આવશે. દિલ્હીમાં 20 ઓગસ્ટના રોજ ઇન્દિરા ગાંધી સ્ટેડિયમમાં સાંજે 4 કલાકે પ્રાર્થના સભા રાખવામાં આવશે. ત્યારબાદ 23 ઓગસ્ટના રોજ લખનૌમાં આયોજન થશે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું છે કે તાજેતરમાં જ દિલ્હીમાં થયેલી બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે અહીંયા 20 ઓગસ્ટના રોજ થનારી પ્રાર્થના સભા પછી તમામ રાજ્યોને અટલજીનો અસ્થિ કળશ આપવામાં આવશે. તેમને મધ્યપ્રદેશની નર્મદા, સોન, ચંબલ, કેન, તાપી, બેતવા, પાર્વતી નદીઓમાં વહેવડાવવામાં આવશે. આ પહેલા યોગી આદિત્યનાથ પણ અટલજીની અસ્થિઓને ઉત્તર પ્રદેશની તમામ નદીઓમાં વહેવડાવવાનું એલાન કરી ચૂક્યા છે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. મોરબી જિલ્લા પોલીસ અને TDC એકેડમી રાજકોટના સહયોગથી આજે મોરબી ખાતે GPSC ક્લાસ 1 અને ક્લાસ 2ની તૈયારી કરી રહેલા ઉમેદવારોને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવા માટે માર્ગદર્શન સેમિનાર યોજવામાં આવ્યો હતો. મોરબી જિલ્લા પોલીસ અને TDC એકેડમી રાજકોટના સહયોગથી આજે મોરબી ખાતે GPSC ક્લાસ 1-2ની તૈયારી કરી રહેલા ઉમેદવારોને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવા સેમિનાર યોજવામાં આવ્યો હતો. GPSC દરેક ટોપિક માટે સચોટ વાંચન સાહિત્ય અને મહત્વપૂર્ણ સૂચનો આપ્યા હતા અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે કઈ કઈ બાબતોનો ખ્યાલ રાખવો અને કેવી રીતે તૈયારી કરવી તે સમજાવ્યું હતું. મોરબી જિલ્લાના યુવાનો અધિકારીઓ બનીને ઉચ્ચ કારકિર્દી ઘડે તેવા હેતુથી સેમિનાર યોજવામાં આવ્યો હતો, જે સેમિનારનો મોટી સંખ્યામાં યુવાનોએ લાભ લીધો હતો અને સુંદર આયોજન બદલ જિલ્લા પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. પાર્થ રાડિયા સાથે NS ગુજરાત ન્યૂઝ, મોરબી. ઉપલેટા શહેરમાં આવેલ સમસ્ત સિપાહી જમાત પર આ નાના ભૂલકાંને ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા, જેમાં સિપાહી જમાતના લોકોએ ભારે સહમત ઉઠાવી આ પ્રસંગને પાર પાડ્યો હતો. શહેરમાં સમસ્ત સિપાહી જમાત પર KG થી કોલેજ સુધીના બાળકોને સન્માન કરીને બાળકોની ઉત્સાહ વધારવા માટે તેઓને ઇનામ વિતરણ આપીને પ્રોત્સાહિત કર્યા હતા. વાત કરીએ તો આજ સુધી સમસ્ત સિપાહી જમાત 2 હતી, જ્યારે 18 વર્ષ બાદ તે બંને જમાત એક થતા એક અનોખો પ્રોગ્રામ રાખીને બંને સમાજના લોકોને એક સાથે આમંત્રણ આપી અને બાળકોને ઇનામ આપ્યા. જેમાં શિલ્ડ બાળકોને આપવામાં આવ્યા હતા, સાથે જ ભણતરને લગતા ચોપડા, ફાઇલ, મેડલ જેવું વિતરણ કરાયું હતું. નાના ભૂલકાઓને આશ્વાસન ઇનામ પણ આપવામાં આવ્યા હતા અને બાળકોના વાલીઓને જણાવ્યું છે કે છોકરા અને છોકરીઓ બંનેને ભણાવો. વાત કરીએ તો સમસ્ત સિપાહી જમાત ઉપલેટા, જેમાં પ્રમુખ આમીન ભાઈરોવાલા, ઉપપ્રમુખ હારૂન રાઠોડ, જોઈન્ટ પ્રમુખ મુસ્તાક સિકંદર, સેક્રેટરી રજા ખોકર, સેક્રેટરી સાદિક પેલીમ, જોઈન્ટ સેક્રેટરી મોહસિન, ખજાનજી ઇબ્રાહિમ કુરેશી, આ લોકોએ જહેમત ઉઠાવી હતી. સમસ્ત સિપાહી જમાતના પ્રમુખ સાહેબ તરફથી તેમના પ્રતિનિધિ તરીકે આજે જાહેર કરું છું કે છેલ્લા 18 વર્ષથી સમસ્ત સિપાહી જમાત અને તવકલ સિપાહી જમાત કે જે 2 અલગ અલગ જમાતો હતી એક થઈ. અમીર પઠાણ સાથે NS ગુજરાત ન્યૂઝ, ઉપલેટા. પાસ કન્વીનર હાર્દિક પટેલ 25 ઓગસ્ટના રોજ અમરનાથ ઉપવાસ માટે મંજૂરી ન મળતા મંજૂરી વિના જ એક દિવસ સતત એક ઉપવાસ કરવાનો હતો, જેને પગલે પોલીસની કુલ જવાન નીકળતા હાર્દિક અને તેના સમર્થકોની અટકાયત કરી ક્રાઇમ બ્રાન્ચ લઈ ગઈ હતી, જ્યાં હાર્દિક સામે સરકારી કામમાં દખલ કરવા બદલ કલમ 186 મંજૂરી વિના લોકોનું ટોળું ભેગું કરવા બદલ કલમ 143 હેઠળ ગુનો નોંધાયો હતો.
દિવસભર ચાલેલા ડ્રામા બાદ અંતે હાર્દિકને જામીન મળ્યા છે. ઉલ્લેખનીય છે કે તેને મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે અમિત ચાવડાએ મને મારી નાખવાની ધમકી આપી હતી અને 25 ઓગસ્ટના ઉપવાસ વિજય રૂપાણી પણ અટકાવી નહીં શકે. પાસ કન્વીનર હાર્દિક પટેલ 25મી ઓગસ્ટના રોજ આમરણાંત ઉપવાસ માટે મંજૂરી ન મળતા આજે મંજૂરી વિના જ એક દિવસના પ્રતિક ઉપવાસ કરવાનો હતો, જેને પગલે પોલીસ નિકોલ જવા નીકળતા હાર્દિક અને તેના સમર્થકોની અટકાયત કરી ક્રાઇમ બ્રાન્ચ લઈ ગઈ હતી, જ્યાં હાર્દિક સામે સરકારી કામમાં દખલ બદલ કલમ 186 અને મંજૂરી વિના લોકોનું ટોળું ભેગું કરવા બદલ કલમ 143 હેઠળ ગુનો નોંધાયો હતો. દિવસભર ચાલેલા ડ્રામા બાદ અંતે હાર્દિકને જામીન મળ્યા છે. ઉલ્લેખનીય છે કે તેને મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે પીઆઈ ચાવડા એ મને મારી નાખવાની ધમકી આપી હતી. 25 ઓગસ્ટના ઉપવાસ વિજય રૂપાણી પણ અટકાવી નહીં શકે. હવે મારે તો કઈ આક્ષેપો કરવા જેવા નથી રહ્યા. આ હકીકત તમારે બતાવવાની જરૂર હતી કે જે ઘરની બહાર નીકળીને તરત ધરપકડ કરી, એ તમે પણ જાણો છો ગેરકાયદેસર રીતે અમારા લોકોની ધરપકડ કરી છે. એક દિવસના પ્રતિક ઉપવાસ કરતા કોઈને રોકી ન શકાય, એ બંધારણીય નિયમ છે. સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર દરેક વ્યક્તિને પોતપોતાનો અધિકાર છે. બહુ નવાઈ સાથે અમારે એવું કહેવું પડે કે અમારી લોકોની ધરપકડ કરવામાં આવી સંપૂર્ણ રીતે દાદાગીરી સાથે. અમારા મનોજભાઈને એમનો શર્ટ પણ ફાડી નાખવામાં આવ્યો છે. મિસ્ટર ચાવડા પીઆઈ કરીને છે મારી નાખવાની ધમકી આપે છે. એટલે ક્યાંક ને ક્યાંક મને સ્પષ્ટપણે એવું લાગે છે, જ્યારે ગાડીમાં બેઠા ત્યારે પણ અમે આ જ વાત કરી હતી અને એ જાહેરમાં કહું છું એ બાબતે હાઈકોર્ટમાં પણ અમે જવાના છીએ. કેમ કે જે રીતે દાદાગીરી મિસ્ટર ચાવડાએ કરી છે પીઆઈએ, એ ખૂબ જ ખરાબ રીતે અમારી જોડે વર્તન કર્યું છે. એ ગાડીની અંદર મા બેન ઉપર ગાળો બોલવી, અહીંયા આવીને અમારા ઘરની પ્રાઇવેસીમાં આવીને અમ લોકોની ધરપકડ કરે છે અને અહીંયા આવીને અમારી ઉપર 143, 186ના આધારે અમારી સાથે પોલીસની ગેરવર્તણૂક અંતરે અમારી ઉપર ફરિયાદ કરે છે. આ બધું જ ગુજરાતના લોકોએ સમજવાની અને જોવાની જરૂર છે. મારે વ્યક્તિગત પોલીસ સાથે કોઈ દુશ્મની ક્યારેય રહી નથી, મેં પહેલાં પણ કહ્યું છું. પણ જે લોકોને પોલીસનું માન મર્યાદા અને સન્માન ન હોય, જેને સત્યમેવ જયતેનો શબ્દોનો સમજ ન પડતી હોય, એવા લોકો સામે અમે લડવા માટે હર હંમેશ તૈયાર રહ્યા છીએ. હું કોઈના વ્યક્તિગત વિરોધમાં નથી રહ્યો, પણ ઉપવાસ આંદોલનને રોકવા માટે ભારતીય જનતા પાર્ટીના સત્તાના આદેશ અનુસાર, વિજય રૂપાણીના આદેશ અનુસાર જે રીતે અમને લોકોની ધરપકડ કરીને પહેલાં ડિટેન કરવાની વાત કરી, પછી અમારી ઉપર કેસ કરવામાં આવે છે, એટલે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના આદેશ અનુસાર પોલીસે કામ કર્યું છે. હું પોલીસને વ્યક્તિગત રીતે દોષ નથી આપતો, સત્તાના આદેશ અનુસાર એ લોકો કામ કરી રહ્યા છે. 25 તારીખે જે પ્રતિક ઉપવાસ અમારા જે ઉપવાસ આંદોલન છે, એ પણ ઉપવાસ આંદોલન અમારું ચાલુ રહેવાનું છે. એ ચાહે અમે ઘરેથી કરીએ કે નિકોલથી કરીએ, અમે કોઈ પણ હિસાબે કોઈના દાદાગીરીથી કે ગુજરાત સરકારના તાનાશાથી ડરીને ઘરમાં બેસી જવાવાળા નથી. ખેડૂતોની દેવા માફી, ગુજરાતની અંદર યુવાનોને શિક્ષણ અને રોજગારની અંદર લાભ મળે, આ અમારા પ્રાથમિક મુદ્દાઓ રહ્યા છે. એની અંદર અમે ગુજરાતની સરકારને અને ન્યાયતંત્ર કે કાનૂન વ્યવસ્થા સૌ લોકોને વિનંતી કરીએ છીએ, અમને ફક્ત સાથ સહયોગ આપો, નહીં કે એની સામે સંઘર્ષનું એક વાતાવરણ ઊભું કરો, ઘર્ષણનું એક વાતાવરણ ઊભું કરો. 25 તારીખના ઉપવાસ આંદોલન ચાલુ રહેશે. આજે અમને લોકોને જામીન ઉપર છોડ્યા છે આ લોકોએ સંપૂર્ણ રીતે ગેરકાયદેસર રીતે. હવે મારે એ બાબતે કોઈ ખુલાસા કરવાની આપની વચ્ચે જરૂર નથી. પોલીસ દ્વારા જ્યારે હાર્દિક પટેલની અટકાયત કરવામાં આવી તે દરમિયાન સમર્થકોએ સૂત્રોચ્ચાર કર્યા હતા અને પોલીસ સાથે પણ બોલાચાલી થઈ હતી. હાર્દિક જ્યારે કારમાં બેઠો હતો ત્યારે પોલીસે તેને બહાર કાઢવાના પ્રયાસો કરતા પોલીસ સાથે ઝપાઝપી થઈ હતી. ત્યારબાદ પોલીસ હાર્દિકની ગાડીની ચાવી ઝૂંટવીને તેને ક્રાઇમ બ્રાન્ચ લઈ ગઈ હતી અને આખરે રાત્રે હાર્દિકને જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો. હાર્દિક પટેલના એક દિવસના પ્રતિક ઉપવાસનો કાર્યક્રમ હતો, એ અંતર્ગત મંજૂરી માંગેલી, પરંતુ કાયદોની વ્યવસ્થાની પરિસ્થિતિ બગડે નહીં તેથી મંજૂરી મળેલ નહીં. તેમ છતાં પણ એ પોતાના નિવાસસ્થાનેથી નિકોલ જવા માટે રવાના થયેલ, એ દરમિયાન રસ્તામાં એમને એમના ફાર્મના આગળથી રસ્તામાં અટક કરવા માટે 68-69ની કાર્યવાહી કરવા માટે કાર્યવાહી કરવાની હતી. એ દરમિયાન તેઓએ પોલીસ સાથે મિસબિહેવ કર્યું, ઝપાઝપી કરી અને ગાડી રોકવાનો પ્રયાસ કર્યો, જેથી 186 અંતર્ગત કાર્યવાહી કરી એમને 9 માણસોને અટક કરવામાં આવેલ છે અને વધુ તપાસ પીએસઆઈ ભરવાડ કરી રહ્યા છે. પોલીસ કોની સાથે મિસબિહેવ કરે, કોઈની સાથે મિસબિહેવ ક્યારેય કરતી નથી.
એના વર્તનનું એને પોતાની ડ્યુટીનું એ કાયમી સભાન હોય છે, કોઈની સાથે મિસબિહેવ કર્યું નથી, મારી હાજરી પણ ત્યાં જ હતી એ સમયમાં. પરંતુ આ એક ખોટા આક્ષેપ છે, 3 કલાક પહેલાં એમને જામીન આપવા માટે જાણ કરેલી હતી કે તમને જામીન લેવાનો અહીંયા અધિકાર છે, પરંતુ એક માત્ર સ્ટંટ ઊભો કરવા માટે થઈને જામીન નહીં મેળવવા એમ કરીને સિટીની કાયદાન વ્યવસ્થાની પરિસ્થિતિ બગડી શકે, સુરત શહેરની પરિસ્થિતિ ખરાબ થઈ શકે એના માટે એક સ્ટંટ કરેલો, પરંતુ એક પોલીસ સામે ખોટા વાહિયાત આક્ષેપ કરે છે. 90/2015 ગુનો ડીસીબી ક્રાઇમ બ્રાન્ચનો છે, જે પીઆઈ ગેડમ તપાસ કરે છે. એ ગુના અંતર્ગત અલ્પેશ કથિરિયાની અટક કરવામાં આવેલ છે. શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાય એના માટે પોલીસ તમામ પ્રયાસ કરશે. કેમેરામેન ગજરાજ સોલંકી સાથે હાર્દિક રાવલ, એનએસ ગુજરાત ન્યૂઝ. બુલેટિનમાં હાલ સમય થયો છે એક બ્રેકમાં, તો લઈએ એક બ્રેક. क्या आप अपने रोजमर्रा खर्चों से कमाई करना चाहते हैं? मोबाइल या डीटीएच रिचार्ज, बिल पेमेंट या आपका मनचाहा काम, शॉपिंग, ट्रैवलिंग या मनी ट्रांसफर? जी हां, आप भी अपना डिजिटल बिजनेस शुरू कर सकते हैं. बनिए हमारे डिजिटल पार्टनर और हमारी ऑनलाइन ट्रेनिंग के माध्यम से अपने ऑनलाइन समय का सदुपयोग करके लाखों कमाना शुरू करें. अपने और अपने परिवार के सपनों को पूरा करें. अधिक जानकारी के लिए लॉगिन करें directbazaar.co.in पर और एक सफल बिजनेस की शुरुआत करें. अधिक जानकारी के लिए लॉगिन करें directbazaar.co.in पर और एक सफल बिजनेस की शुरुआत करें. बरसात गर्मी के होय पची ठंडी, बारे मास साथा पे गोकुल गरगंटी, गुणवत्ता मास श्रेष्ठ, ગરગર માં છે સૌથી બેસ્ટ, મેળવો સ્વચ્છ ને પૌષ્ટિક લોટ, નહીં રહે બીજી કોઈ ખોટ, ઉપયોગ માં સરળ અને સફાઈ થાય ચુટકી માં, ગરગર ની ગૃહિણી ની એક જ પસંદ, ગોકુલ ગરગંટી, મહાશક્તિ એસ્ટેટ, વિભાગ 2, LB શાસ્ત્રી રોડ, બાપુનગર, અમદાવાદ. મોબાઈલ નંબર 9824167879, મોબાઈલ નંબર 8347596338. નવલી નવરાત્રી કોને ના ગમે? નવરાત્રી ને લઈને બધા જ ખૂબ જ એક્સાઇટેડ હોય છે, પરંતુ બધાને કન્ફ્યુઝન પણ હશે. નવા નવા સ્ટેપ્સ આવી રહ્યા છે, નવરાત્રી માં શું થશે, શું નહીં, મને ગરબા આવડશે કે નહીં? બસ આપના જ આ કન્ફ્યુઝન ને દૂર કરવા નવા સ્ટેપ્સ લઈને આવી રહ્યું છે મોજીલા ગરબા ક્લાસીસ, જે આપના માટે નવલી નવરાત્રી ને વધારે સુંદર બનાવશે. તો 24 જૂન થી શરૂ થઈ રહી છે મોજીલાઓની મોજ, તો મોજીલાઓની મોજ માણવા આજે જ સંપર્ક કરો. મોબાઈલ નંબર 9793434090. સરનામું જયવર્ધન બેન્કવેટ હોલ, ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ, જનસેવા કેન્દ્ર પાસે, ન્યુનિકોલ, અમદાવાદ. રાશિઓનું જીવનમાં શું છે મહત્વ? ગ્રહોની દશા જીવન પર શું કરે છે અસર? બદલાતા ગ્રહોની અસર પર કરીએ એક નજર. હું છું શાસ્ત્રી તુષારભાઈ જોશી, જોડાયેલા રહો એનએસ ગુજરાત ન્યૂઝ સાથે. આપની રાશિ, આપનું ભવિષ્ય. ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નરોડા પૂર્વ વિસ્તારમાં સૌથી મોટો સુવ્યવસ્થિત આધુનિક પાર્ટી પ્લોટ અને બેન્કવેટ હોલ, જેમાં પ્રવેશતા જ કુદરતના પ્રાકૃતિક સૌંદર્યની ઝાંખી થાય છે, જેનો નિર્માણ કુદરતી વાતાવરણને અનુલક્ષીને કરવામાં આવ્યું છે. 500 થી 6000 વ્યક્તિના પ્રોગ્રામને અનુરૂપ લોન એરિયા, કલાત્મક ડેકોરેશન, મેઇન ગેટ, ફાઉન્ટેન, જમણવારને લગતી તમામ વાસણ વ્યવસ્થા, વિશાળ પાર્કિંગ એરિયા અને આટલો જ નહીં, વર કન્યા માટે 4 રૂમ ફર્નિચર સાથે અને બીજી પણ ઘણી બધી સુવિધાઓથી નિર્મિત ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નિયર જનસેવા કેન્દ્ર, નિકોલ નરોડા રોડ, ન્યૂ નરોડા, અમદાવાદ. કોન્ટેક્ટ નંબર 9904294540. મેનેજ બાય અક્ષવ ઇવેન્ટ, કન્વર્ટિંગ ડ્રીમ ઇન્ટુ રિયાલિટી. કેટરિંગ બાય ગ્રીન વેજ કેટરિંગ, બેસ્ટ શેફ એન્ડ ટેસ્ટ ફોર એવર. ડેકોર બાય શ્રી ડેકોર, ડિઝાઇન યોર પરફેક્ટ ડ્રીમ. લાઇટ બાય ટચ એન્ડ ગ્લો લાઇટ. તો આજે જ મુલાકાત લો પાર્ટી પ્લોટની અને બેન્કવેટ હોલની અને જલ્દીથી જલ્દી બુકિંગ કરાવો. વેલકમ મેગાના સમાચારો પર નજર કરીએ તો મહત્વના સમાચારની જો વાત કરીએ તો બ્લુ બેલ ચેલેન્જ બાદ મોમો ચેલેન્જને કારણે વિદેશમાં આત્મહત્યાના બનાવને કારણે ભારે ચકચાર પામી ગઈ છે.
તેવી મોમો ગેમની ચેલેન્જ શહેરની એક યુવતીને મળતા ચર્ચાનો વિષય બન્યો છે. બ્લુવેલ ગેમથી માંડ છુટકારો મેળવ્યા બાદ નવી ગેમ મોમો આવતા શાળામાં ભણતા બાળકો તથા તેમના વાલીઓ માટે ચિંતાનો વિષય બન્યો છે. વાત કરીએ તો રવિવારે સાંજે 4 કલાકે વડોદરાની યુવતીને તેના મોબાઈલ પર વોટ્સએપ એપ્લિકેશન પર અજાણ્યા નંબર પરથી હેલો આઈ એમ મોમો તેવો મેસેજ મળ્યો હતો. ત્યારબાદ યુવતીએ નામનો મતલબ પૂછતા જવાબ આપ્યો કે મોમો ઇઝ માય નેમ, મોમો મારું નામ છે, લેટ્સ પ્લે ગેમ, ચાલો ગેમ રમીએ. યુવતીએ ચેલેન્જ મોકલનાર નંબરને બ્લોક કરાવ્યો હતો. જેમ જેમ ગેમના સ્ટેજ આગળ વધે છે તેમ તેમ વધુ હિંસક ચેલેન્જ આપવામાં આવે છે. મેક્સિકો, આર્જેન્ટિના, કોલંબિયા વગેરે દેશોમાં મોમો ચેલેન્જ સ્વીકાર્યા બાદ આત્મહત્યાના બનાવો નોંધાયા છે, જેના કારણે બ્લુવેલ ચેલેન્જ બાદ મોમો ચેલેન્જ મોતનું કારણ બની રહ્યું છે. મોમો ચેલેન્જની શરૂઆત સોશિયલ મીડિયા સાઇટ ફેસબુક પરથી થઈ હતી. અગાઉ ફેસબુકની કોમ્યુનિટીમાં મોમો ચેલેન્જ આપવામાં આવવાની શરૂઆત થઈ હતી. ત્યારબાદ વોટ્સએપના માધ્યમથી તેનો ફેલાવો કરવામાં આવી રહ્યો છે. વિદેશોમાં ચાલતી ચેલેન્જ વડોદરામાં રહેતી યુવતી સુધી પહોંચી હતી. કુટુંબીજનોની સતર્કતાના કારણે યુવતી મોમો ચેલેન્જનો શિકાર થતા અટકી હતી. સાયબર એક્સપર્ટ મયુર ભુસાવડકરે જણાવ્યું છે કે મોમો ચેલેન્જના નામે ડેટા ચોરી થઈ રહ્યા હોવાની ફરિયાદો વિદેશમાં સામે આવી રહી છે, જેના કારણે રસ ધરાવતી વ્યક્તિઓ દ્વારા તેનો ફેલાવો કરવામાં આવી રહ્યો છે. મોમો ચેલેન્જને વોટ્સએપના માધ્યમથી ફેલાતી અટકાવવા માટે જે નંબર પરથી આવે છે તેને તાત્કાલિક બ્લોક કરવો જોઈએ અને તેને આગળ વધતા અટકાવવી જોઈએ. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. સમગ્ર ગુજરાતમાં મગફળી કૌભાંડને લઈને રાજકારણ ગરમાયું છે, ત્યારે હવે મગફળી કૌભાંડનો રેલો બનાસકાંઠામાં પહોંચ્યો છે. બનાસકાંઠામાં મગફળી કૌભાંડની તટસ્થ તપાસ કરાવવાની માંગ સાથે આજે કોંગ્રેસે ભાભરમાં ધરણા કર્યા હતા. મગફળી કૌભાંડનું ભૂત હવે બનાસકાંઠામાં ધૂનવા લાગ્યું છે. બનાસકાંઠામાં બનાસથી ભરા વિવિધ તાલુકા મથકોમાં અનેક મંડળીઓ દ્વારા ટેકાના ભાવે 400 કરોડની મગફળી ખરીદવામાં આવી હતી, જેમાં ભાભર અને સોઈ ગામમાં મગફળીની ખરીદીમાં મસમોટું કૌભાંડ થવાનો આક્ષેપ લગાવી તેની તટસ્થ તપાસ સાયબે મારી. આજે ભાભરમાં પ્રદેશ કોંગ્રેસ દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિપક્ષ નેતા પરેશ ધાનાણી સહિત બનાસકાંઠાના કોંગ્રેસના ધારાસભ્યો સહિત મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા. જો કે આ ધરણા કાર્યક્રમમાં કોંગ્રેસે બનાસકાંઠામાં મસમોટું કૌભાંડ થવાના આક્ષેપો લગાવી ભાજપ સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા હતા, તેમજ બનાસકાંઠા સહિત ગુજરાતમાં થયેલ મગફળી કૌભાંડ મામલે બીજેપીના નેતાઓની સંડોવણી હોવાના આક્ષેપો કરીને તેની યોગ્ય તપાસ થાય તેવી માંગ કરી હતી. જો કે આ સમયે એવા કેટલાક ખેડૂતો પણ ધરણા સ્થળે આવ્યા હતા જેમણે પોતાના ખાતામાં મગફળીના પૈસા આવ્યા તેઓ પાસેથી અમુક વ્યક્તિઓએ રિટર્ન પૈસા લઈ લીધા તેવું ધરણાના સ્ટેજ પર નિવેદન આપ્યું હતું. જો કે આ કાર્યક્રમમાં ભાભર અને સોઈ ગામના મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા. જો કે ત્યારબાદ અમારી ટીમ કોંગ્રેસના નેતાઓ સાથે ભાભરના એક ખેડૂતના ખેતરે ગઈ હતી, જ્યાં ખેડૂતે પોતાના વિસ્તારમાં મગફળી થતી નથી તેવું કોંગ્રેસના નેતાઓને કહ્યું હતું. પોતાના ખેતરે મગફળી થઈ નથી તો પણ તેના ખાતામાં પૈસા આવ્યા તેવા આક્ષેપ ખેડૂતે અમારી ટીમ સમક્ષ કર્યા હતા. બનાસકાંઠા જિલ્લામાં ગયા વર્ષે પૂર આવ્યું હતું, જમીન ધોવાઈ ગઈ, પાક નુકસાનીનું વળતર ચૂકવું, જમીન નુકસાનીનું વળતર ચૂકવું ને એમ છતાં 400 કરોડ રૂપિયાની ખરીદી રાજ્ય સરકારે કઈ રીતે ખેડૂતો પાસેથી કરી એ સવાલ ખેડૂતોના મનમાં થતો હતો. અને એમાંય આજે જે સત્ય ઉજાગર થઈને આવ્યું આ જાહેર મંચ ઉપરથી ખેડૂત અધિકાર અભિયાનની અંદર ખેડૂતોએ સ્વીકાર્યું છે કે સુઈગામ તાલુકામાં વર્ષોથી અમે મગફળીનો છોડ નથી જોયો, મગફળીનું વાવેતર નથી કર્યું. અમારી અજ્ઞાનતાનો લાભ લઈ અને ભારતીય જનતા પાર્ટીના મળતિયાઓએ અમારા નામે 7 બારની અંદર મગફળી વાવી. આભાર કુદરત રૂઠી ને ગત વર્ષે અતિવૃષ્ટિની પરિસ્થિતિ થઈ, પૂરને કારણે ખેડૂતોનો સમગ્ર પાક નિષ્ફળ ગયો, જમીનોનું ધોવાણ થયું, રેત પથરાઈ ગઈ અને સમગ્ર વર્ષ ખૂબ ખરાબ રીતે ખેડૂતોએ વિતાવ્યું છે. આજે બીજું વર્ષ આવ્યું, કુદરત રૂઠી છે, વરસાદ નથી પડતો અને જ્યારે ડેમમાં પાણી હોવા છતાં પણ એક બાજુ ઉદ્યોગોને પૂરતું પાણી આપવામાં આવે, રાજસ્થાનને પાણી આપવામાં આવે અને બનાસકાંઠાના ખેડૂતના ખેતર સુધી પાણી આપવામાં આવતું નથી. આના કારણે આજે ખેડૂતની હાલત દયનીય છે. બનાસકાંઠામાં પણ હવે મગફળી કૌભાંડના આક્ષેપો થઈ રહ્યા છે, ત્યારે આપણી સાથે એક ખેડૂત છે જેમાંના ખાતામાં પૈસા આવ્યા હતા. જો કે સુઈગામમાં થયેલ મગફળી કૌભાંડ મામલે કોંગ્રેસ રાજનીતિ કરી રહ્યાનું સુઈગામ માર્કેટ યાર્ડના તત્કાલીન ચેરમેન કહી રહ્યા છે. સમગ્ર મુદ્દે જે ખેડૂતોને આક્ષેપ કર્યા છે તે તમામ ખોટા
અને પાયાવિહોણા છે તેમ જણાવ્યું હતું. કોંગ્રેસના તમામ આક્ષેપો પાયાવિહોણા છે અને જે ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે તે કોંગ્રેસના કહેવાથી કરી રહ્યા છે. બાબરના ખેડૂત જે આક્ષેપ કર્યા છે તે ખેડૂત કોંગ્રેસનો કાર્યકર્તા છે, તેના તમામ આક્ષેપ પાયાવિહોણા છે. અમારા ત્યાં કોઈ પણ જ મગફળી કૌભાંડ થયું નથી. બનાસકાંઠામાં મગફળી કૌભાંડ થયાના આક્ષેપો કરીને પ્રદેશ કક્ષાના કોંગ્રેસ નેતાઓ દ્વારા બીજેપી ઉપર આક્ષેપો કર્યા તો બીજી બાજુ માર્કેટ યાર્ડના ચેરમેનો કોઈ જ પ્રકારનું કૌભાંડ નથી થવાનું કહી રહ્યા છે. મહત્વનું છે કે સરકાર આની તટસ્થ તપાસ કરાવે તો સત્ય બહાર આવે તેમ છે. મગફળી સાહેબ કોઈ દિવસ અમારા કોઈ દિવસ વાહી જ નથી. કોઈએ આખા બાબુ તાલુકામાં કોઈ નથી વાહી. પણ સાહેબ અમારો હાલ કોઈ ગયું નથી, એને પૈસા નાખ્યા ને એને ઉપાડ્યા, અમારું તો કોઈ ગયું નથી. પણ આ કરવાથી જો લોકો ખેડૂતોને નુકસાન થયું છે, આવું સાહેબ અમને શું ખબર પડે કે આવું કૌભાંડ થાય કે આવું કરે, અમને શું ખબર પડે અમે કે આવી રીતે પૈસા ના છે ઉપાડી લે, એને કનું ખોટું થતું હશે અમને શું ખબર પડે, એના પૈસા ના કે ઉપાડી લે. રતન સાગિયા સાથે એનએસ ગુજરાત ન્યૂઝ બનાસકાંઠા. તો આગામી 23 ઓગસ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. પીએમ મોદી વલસાડ, જૂનાગઢ અને ગાંધીનગર ખાતે એક દિવસના કાર્યક્રમમાં ભાગ લેશે. પીએમ મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે લોકસભા ચૂંટણીને લઈને સંગઠનના નેતાઓને માર્ગદર્શન આપશે. આગામી 23 ઓગસ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. પીએમ મોદી વલસાડ, જૂનાગઢ અને ગાંધીનગર ખાતે એક દિવસના કાર્યક્રમમાં ભાગ લેશે. પીએમ મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે લોકસભા ચૂંટણીને લઈને સંગઠનના નેતાઓને માર્ગદર્શન આપશે. પીએમ મોદી પ્રદેશ સંગઠનના નેતાઓ સાથે ડિનર ડિપ્લોમસી પર ચર્ચા કરશે. પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદી વલસાડ જિલ્લાની મુલાકાત લેશે. વડાપ્રધાન મોદીના પ્રવાસને લઈને તંત્ર તડામાર તૈયારીઓમાં લાગ્યું છે. આ માટે વિશેષ બેઠકનું પણ આયોજન કરાયું છે, જેમાં જિલ્લા કલેક્ટર, એસપી, મંત્રી ગણપત વસાવા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ ભાજપ પ્રદેશ મહામંત્રી ભરત શાહ સહિતના ભાજપના આગેવાનો પણ બેઠકમાં હાજર રહ્યા હતા. પીએમના આગામી કાર્યક્રમની તૈયારીઓને લઈને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 23મી 600 કરોડની અસ્ટોલ સિંચાઈ યોજનાનું ભૂમિપૂજન કરવાના છે, ત્યારે તંત્ર પણ સમગ્ર કાર્યક્રમની તૈયારીઓમાં લાગી ગયું છે. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ. પાકિસ્તાનના વડાપ્રધાન બન્યા પછી ઇમરાન ખાને દેશના નામે તેમનું પહેલું ભાષણ કર્યું હતું. તેમાં તેમણે સરકારી ખર્ચ ઘટાડવા, અર્થવ્યવસ્થાને મજબૂત કરવા, ભ્રષ્ટાચાર, બાળ મૃત્યુદર, શિક્ષણ અને પડોશી દેશો સાથે સારા સંબંધ મુદ્દે વાત કરી હતી. પાકિસ્તાનના વડાપ્રધાન બન્યા પછી ઇમરાન ખાને દેશના નામે તેમનું પહેલું ભાષણ કર્યું હતું. તેમાં તેમણે સરકારી ખર્ચ ઘટાડવા, અર્થવ્યવસ્થાને મજબૂત કરવા, ભ્રષ્ટાચાર, બાળ મૃત્યુદર, શિક્ષણ અને પડોશી દેશો સાથે સારા સંબંધ મુદ્દે વાત કરી હતી. ઇમરાન ખાને વિદેશ નીતિ વિષય જણાવ્યું છે કે મેં પડોશી દેશ સાથે સંબંધ સુધારવાની વાત કરી છે. શાંતિની જરૂર છે, તે વગર પાકિસ્તાનની સ્થિતિમાં સુધારો નહીં આવે. જોકે ઇમરાન ખાને તેમના ભાષણમાં ભારત સહિત કોઈ પણ પડોશી દેશનું નામ લીધું નથી. ઇમરાને કહ્યું છે કે જો પાકિસ્તાન દિશા નહીં બદલે તો તેનો વિનાશ નક્કી છે. ઇમરાને દેશ પર 28 કરોડના દેવા માટે પીએમએલએન સરકારને જવાબદાર ગણાવ્યા છે. તેમણે જણાવ્યું છે કે દેશના ઇતિહાસમાં પહેલીવાર આટલી મુશ્કેલ આર્થિક સ્થિતિ ઊભી થઈ છે. સરકારે વધારાના ખર્ચ અટકાવવાનો સમય હવે આવી ગયો છે. ઇમરાને જણાવ્યું છે કે આજે પાકિસ્તાન જે આર્થિક મુશ્કેલીઓમાં છે તેવી મુશ્કેલીઓ કદી નહોતી. એક તરફ પાકિસ્તાન દેવામાં છે અને બીજી બાજુ માનવ વિકાસ સૂચક આ ખૂબ જ નીચે છે. પાકિસ્તાન દુનિયાના એવા 5 દેશોમાં છે જ્યાં દૂષિત પાણીના કારણે બાળ મૃત્યુ દર સૌથી વધારે છે. પોષક આહારના અભાવમાં દેશના 45% બાળકોનો યોગ્ય રીતે વિકાસ નથી થઈ શકતો. ગર્ભવતી મહિલાઓનો મૃત્યુ દર પણ વધારે છે. આ મુશ્કેલીઓને ભેગા થઈને ઉકેલ લાવવો પડશે. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ. તો હાલના બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો એનએસ ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.